ઓફો, બજાર પણ ખલાસ થઈ ગયું. ગુડ મોર્નિંગ બેટા. હાલીમાં ગરમ ગરમ ચા. હા બેટા. તમે છે ને ચિંતા ન કરો, હું કોઈને નહીં કહું. લઈ લો. શું? મને ખબર છે, હું આવીને તે પહેલા તમે સિગરેટ માટે લાઇટર ગોતતા હતા. શું તું પણ? તમને શું મારી પર ભરોસો નથી? એક કામ કરો, ચલો આપણે બે ભેગા મળીને પીએ. ચલો ચલો. તું પણ સિગરેટ પીવે છે? એવું કઈ રોજની આદત નહીં, પણ ક્યારેક ક્યારેક એવો મોજ શોખ કરી લેવામાં પણ કઈ વાંધો નહીં. માયા પણ બહુ મોટી માયા લાગે છે, એનાથી બચીને રહેવું પડશે. મારે આને સાચવવી પડશે, ને તો આ કોઈ દિવસ મારા માથે બેસીને નાચશે. એનું તાંડવ નહીં થવાતું. તમારી પાસે સારી છે ભાભી, શાક પણ બનાવી નાખી. ચિંતા ના કરો. મમ્મી તમે કઈ બહાર જાઓ છો? ના, હું રેડી થઈને બેસું છું, એટલે મારે ક્યાંક જવું પડે ને તો હું જઈ શકું. હું તો બસ એમ જ પૂછતી હતી. હું તારી સાસુ છું, તું મારી નહીં. તને પૂછવાનો કોઈ અધિકાર નથી. મને મન ફાવશે ને એ હું કરીશ. હું
જય શ્રી કૃષ્ણ. ક્યાંય બહાર જાઓ છો કે શું? તમને બધાને મારી બહુ પંચાત છે. એક કામ કરો, ચાલો બધા મારી સાથે. અરે હું તો બસ એમ જ પૂછતો હતો. લાગે છે બહુ ખાનગી કામ માટે જાઓ છો એટલે કહેવા નથી માંગતા. ખાનગી હોય કે ના હોય તમને શું બધી પંચાત છે? બસ દીકરીનો બાપ છું ને એટલે ચૂપચાપ બધું સાંભળું છું. નહીં તો બીજા કોઈની તાકાત નથી કે લક્ષ્મીદાસ સામે ઊંચા અવાજે વાત કરે. ક્યારેક સાંભળવાની પણ હિંમત રાખો, ઈગો પર કંટ્રોલ કરો. એટલે તમે મને ઘમંડી કહો છો એમ? આ તો હું તમને અરીસો બતાવું છું. હવે મને લેટ થાય છે, જાઓ ઉપર ચા પાણી પીને જજો. માયા શું થઈ? કેમ તબિયત સારી નથી તારી? ના દીદી, એવું કાંઈ નથી, પણ થોડું માથું દુખે છે અને ચક્કર પણ આવે છે. ડોક્ટરને બતાવ્યું તે? ના ના, એની કાંઈ જરૂર નથી. હમણાં હું બહાર જ આવતી હતી તમને કામમાં મદદ કરવા માટે. ના, તું આરામ કર, કામ હું કરી લઈશ. અરે ના દીદી, તમે આમ એકલા એકલા કામ કર્યા કરો અને હું આવી રીતના બેસીને આરામ કરું એ સારું ના લાગે ને. દીદી કહે છે અને દીદીની વાત પણ નથી માનતી. મેં કહ્યું ને, તું આરામ કર, હું કામ કરી લઈશ. આવી ગયા? હેલો. હા, ક્યાં ખોવાયેલી છે? કઈ નહીં. વાત શું છે? મને પણ નહીં કહે. મમ્મી આજકાલ બહાર બહુ જવા લાગ્યા છે. હા તો એમાં શું વાંધો છે? જવા દે ને. જાય એમાં કોઈને કંઈ વાંધો નથી, પણ એ કીધા વગર જ બહાર જાય છે. ક્યાં જાય છે, શું કરે છે એ કોઈને કાંઈ ખબર નથી. અને કોઈ એમને પૂછે ને તો એમના પર ગુસ્સો કરીને ચૂપ કરાવી દે છે. તને પણ કહ્યું? હા, મેં એમને પૂછ્યું ને તો મારા પર ગુસ્સે થઈ ગયેલો. લાગે છે પપ્પા સાથે વાત કરવી જ પડશે. તું હવે મમ્મીને કઈ નહીં પૂછતી. અરે હા બાપુ, કોમ્પ્લેક્સમાં જેટલી દુકાનો ભાડે છે એનું ભાડું રેગ્યુલર આવી જવું જોઈએ. કોઈનું બાકી ન રહેવું જોઈએ. 1-10 તારીખ સુધીમાં આવી જાય ને એટલે એ પૈસા જમા કરાવી દે. અને હા, મારા હિસાબમાં થોડી ભૂલ આવે છે, બહાર જઈને સાહિલને બોલાવ અને મોકલ મારી પાસે. હા સર, મોકલ. હા પપ્પા, આવો બેટા. આ જો ને, મારા હિસાબમાં થોડી ભૂલ આવે છે, કંઈ સમજણ નથી પડતી, તું જ સમજાવ ને. આ રકમો જે છે આપણી એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી છે? પપ્પા, આ બધું પછી જોઈ લઈશું, પણ મારે પહેલાં તમારી સાથે એક વાત કરવી છે. હા બોલને. તું ટેન્શનમાં એવું લાગે છે, કદાચ વાત ગંભીર પણ હોઈ શકે. શું વાત છે બોલ? મમ્મી વિશે વાત કરવી હતી. હવે સમજાયું. આ તારી મમ્મીની વાત હોય ને એટલે એ વાત ટેન્શનવાળી જ હોય. બોલ, હવે પાછું શું કર્યું એને? મમ્મી આજકાલ ક્યાંક જાય છે,
પણ કોઈને કહેતા નથી. વિદ્યાએ તેને પૂછ્યું તો તેના પર ગુસ્સે થઈ ગયા. કહેવા લાગ્યા કે મારી પંચાયત નહીં કરવાની, મને કોઈએ કંઈ પૂછવાનું નહીં. તું નાહકની ચિંતા કરે છે બેટા. મને એવું લાગે છે કે એની કોઈ બેનપણીને મળવા જતી હોય કે મંદિરે જતી હોય. હવે આ ઉંમરે એ કોઈ થોડી મળવા જાય કોઈને. પપ્પા મજાક ના કરો, વાત સિરિયસ છે. એ ગમે ત્યાં જતા હોય, પણ એટલીસ્ટ તમને તો ખબર હોવી જોઈએ ને કે ક્યાં જાય છે. હા, તારી વાત તો સાચી છે. ચાલ ને, હું એને પૂછી લઈશ. કોને પૂછવું છે અને શું પૂછવાનું છે? આ જો ને, હું થોડો હિસાબ લઈને બેઠો હતો, મને સમજ ન પડી એટલે મેં સાહિલને બોલાવ્યો. તો સાહિલ એમ કહે છે કે નાનાને પૂછો તમે. લાવો બતાવો, શું સમજ નથી પડતી, હમણાં સમજાવી દો. ફરીથી બતાવતો મારો મગજ એમાં કામ નથી કરતો, ક્યાંક બીજે ફરે છે. રે બોલ બોલ. અરે શું મજા આવી છે અને એટલું એન્જોય કર્યું છે. હા અરે એ તો હોય જ ને, એના વગરની તો પાર્ટી અધૂરી કહેવાય. હા હા અરે આપણને કોણ ના પાડે. અરે રાહ જોતા તા મારી તો. હા ચલ પછી ફોન કરું. હા હા.